આઘીમાં રૂઝાવવાની જબરદસ્ત સંભાવનાઓ હોય છે. તે ઘી ઓજસથી સમૃદ્ધ છે. સામાન્ય રીતે ઓજસ એ ઉર્જાના બિન ભૌતિક પરિમાણ તરીકે જોવાય છે. કોઈ પણ ઈજા કે કોઈ બીમારીમાંથી તમે આવી રીતે સાજા થઈ જશો. હાલમાં કેરળમાં લોકો દાવો કરી રહ્યા છે અને અમે નથી જાણતા કે તેમાંથી કેટલું સાચું છે, પણ હું જાણું છું તેમાંનું કેટલું સાચું છે. લોકોએ ઘીને જમીનમાં સાચવી રાખ્યું છે. તેમણે તેને 100થી વધુ વર્ષો માટે જમીનમાં દાટીને રાખ્યું છે અને એવું લાગે છે કે આ ઘીમાં રૂઝ લાવવાની જબરદસ્ત સંભાવનાઓ છે. તેને શત કહે છે. શત એટલે 100 વર્ષ. શત વર્ષ શત સંવત્સરમ ઘૃતમ એટલે કે જમીનની અંદર એક માટીના ઘડામાં તે ઘી દાટવામાં આવે છે 100 વર્ષ માટે. બીકોઝ વેન ઘી, કારણ કે જ્યારે ઘી 100 વર્ષ માટે માટીમાં રહે છે તેટલા લાંબા સમય માટે, ત્યારે ઘીની અંદર અમુક આણ્વીય ફેરફારો થાય છે અને તે ઘી ઓજસથી સમૃદ્ધ હોય છે. તે તેજસથી સમૃદ્ધ હોય છે અને તે પ્રાણથી સમૃદ્ધ હોય છે, કારણ કે છેવટે વાત દોષનો ખરો સાર પ્રાણ છે. પિત્તનું શુદ્ધ તત્વ તેજસ છે અને કફ એ ઓજસ છે, અને કોષીય સ્તર પર ઓજસ તેજસ પ્રાણ દે મેન્ટેન સેલ્યુલર, તે કોષીય પાચન પ્રવૃત્તિને, કોષીય બુદ્ધિમત્તા અને માહિતીના પ્રવાહને જાળવે છે. પ્રાણ એ માહિતીનો પ્રવાહ છે, તો કોષીય સ્તર પર ઓજસ તેજસ પ્રાણ તે કોષીય જીવનને ચલાવી અને વધારી રહ્યા છે. સો ધીસ 100 તો આ 100 વર્ષ જૂનું ઘી પુરાણ ઘૃતમ એ ચામડીની ખંજવાળ, સોરિયાસિસ જેવી બીમારીઓ માટે શ્રેષ્ઠ ઔષધિ છે. જો તમે તેને આંતરિક રીતે લો તો તે પેટની અંદરનું ગુમડું, મોટા આંતરડામાં સોજા, આંતરડાની બીમારી, IBS, બીજી ઘણી બીમારીઓ, ઓટોઇમ્યુન બીમારી પણ મટાડી શકે છે. આ પુરાણ ઘૃતમ એ શ્રેષ્ઠ ઓજસ કરમ પરમ છે, તો આ ઓજસની વૃદ્ધિ કરે છે. તો ઓજસ તેજસ પ્રાણ આ 3 મહત્વના પરિબળો છે. તેઓ એક કોષનું જીવન જાળવી રાખે છે, એક કોષ લાંબુ જીવી શકે છે. યોગિક સાયન્સીસ જનરલી, યોગિક વિજ્ઞાનમાં સામાન્ય રીતે ઓજસને ઉર્જાના અભૌતિક પરિમાણ તરીકે જોવામાં આવે છે, કારણ કે બધું જ જે ભૌતિક છે તે બિન ભૌતિકમાંથી જ આવ્યું છે. જો તમે ઉર્જાના બિન ભૌતિક પરિમાણનું એક આવરણ બનાવો, આવરણ એટલે કંઈ આવવું નહીં, કોષીય સ્તર પર દરેક કોષમાં તેની આસપાસ થોડાક આવરણનું બિન ભૌતિક પરિમાણ હોય છે, તે કોષ સતત પોતાને એવી ગતિથી પુનર્જીવિત કરતું રહેશે કે જેને ચમત્કારી મનાય છે. વેલ, તમે ગમે તે બીમારી, ઈજા કે બીજી કોઈ માંદગીમાંથી તમારું સ્વસ્થ થવું આમ જ થશે. સૌથી અગત્યનું તો સૌથી પહેલા, તમે બીમાર કહી શકો તેટલા બીમાર નથી થતા. તમે કેટલી ઉગ્રતાથી જીવો છો તેના આધારે. જ્યારે હું કહું છું ઉગ્રતાથી, જો તમે એક સરસ સુખી જીવન જીવી રહ્યા છો ને હું ઉગ્ર જીવન જીવી રહ્યો છું, મોટરસાયકલ પર ફૂલ સ્પીડમાં હોઉં છું, તો મારું જીવન અઠવાડિયાના 7 દિવસ, વર્ષના 365 દિવસ છે. કોઈ દિવસ કે કોઈ રાત નથી હોતી. તમે જાણો છો કેટલીક વાર 24 કલાક કામ હોય છે, બાકીના દિવસે તે 18-20 કલાકનું કામ હોય છે. તે એક ઉગ્ર જીવન છે, પણ છતાં હજુ સુધી મેં ઠીક ન હોવાના કારણે એક પણ કાર્યક્રમ રદ નથી કર્યો. એવી વસ્તુ છેલ્લા 39 વર્ષમાં ક્યારેય નથી થઈ. તો અમુક પ્રમાણમાં ઓજસ એક રીતે તમને પાછા ઠીક કરી દે છે હંમેશા, ભલે ગમે તે હોય. એવું નથી કે હું માંદો નથી થતો. વેલ, મને તાવ આવી ગયેલો, મને આ કે પેલું થયેલું છે ઘણી વાર, પણ ભલે ગમે તે થઈ રહ્યું હોય, હું હજુ મારી પ્રવૃત્તિ ચાલુ રાખી શકું છું. તો જુઓ, જે તમે કહ્યું તેમાં મને રસ પડે છે કે ઓજસ એ એક પ્રકારની ઉર્જા છે જેની પ્રકૃતિ ભૌતિક નથી, પણ આપણે જો તમે હંમેશા તેમાં જ સેવાયેલા રહો, જો દરેક કોષ હંમેશા તેમાં લપેટાયેલો હોય, તો તમારી સ્વાસ્થ્ય પાછું મેળવવાની કે ભૌતિક વસ્તુઓ જે તમને કરે છે તે પાર કરવાની ક્ષમતા કેળવાયેલી હોય.